મોડાસાની દલિત યુવતી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમોને સખ્ત સજા થાય તેની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોડાસાની દલિત યુવતી સાથે નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ યુવતીની કરપીણ હત્યાની જતન્ય ઘટનાઓ સમગ્ર રાજ્યમાં ભારે હાહાકાર મચાવે છે. દલિત સમાજના લોકોમાં નરાધમો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યભરની અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા દુષ્કર્મ આચરનારા નરાધમોને સખતમાં સખત સજા કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવાના તેમજ કેન્ડલ માર્ચ યોજી દલિત યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત સોમવારના રોજ વડોદરાના કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામલતદારને આવેદનપત્ર પાઠવી દલિત યુવતી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમો વિરુદ્ધ ઝડપથી કેસ ચલાવી સખતમાં સખત સજા કરાવવાની માંગ કરી હતી. મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોએ જનસેવા કેન્દ્ર ખાતે એકત્ર થઈ જનસેવા કેન્દ્ર સંકુલના પરિસરમાં નરાધમોને ફાંસી આપો, દલિત યુવતીને ન્યાય આપો જેવા ગગનભેદી સૂત્રોચ્ચારો કરી જનસેવા કેન્દ્રને ગજવી મૂક્યું હતું. મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોને ચહેરા પર નરાધમો વિરુદ્ધ ઉગ્ર રોષ સ્પષ્ટ નજરે પડતો હતો. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ મિનેશ પરમાર, એડવોકેટ રાજુ વસાવા સહિત મોટી સંખ્યામાં ભીમસેનાના કાર્યકરો જોડાયા હતા. યાકુબ પટેલ, ZSTV, કરજણ.